રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં બાહેધરી આપી હોવા છતાં પંચાયત સેવાના આરોગ્ય વિભાગની 13 માંગણીઓ ન સ્વીકારતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલનના રાહે. આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા પોતાની 13 માંગણીઓને લઈને 6 મહિના અગાઉ ધરણા કરવામાં આવ્યા હતા, ત્યારે સરકાર દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે આપની માંગણીઓનું ટૂંક જ સમયમાં નિરાકરણ લાવવામાં આવશે. ત્યારે આજ દિન સુધી સરકાર દ્વારા પંચાયત સેવાના આરોગ્યના કર્મચારીની માંગણીઓને સ્વીકારતા હાલોલ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજ્યના મહાસંઘની રણનીતિ અન્વયે હાલોલ તાલુકાની હેલ્થ સરકારી કચેરી ખાતે આંદોલનના ભાગરૂપે કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું કે અમે કામ કરીશું, પરંતુ ઓનલાઈન અને ઓફલાઈન રિપોર્ટિંગ નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. કિરણ ગોહિલ, ZS TV, પંચમહાલ. આજરોજ અમે હાલોલ તાલુકા કર્મચારી મહાસંઘના કર્મચારીઓ આજરોજ તાલુકા હેઠળ એકત્રિત થયેલા છે, જે હેઠળ ગુજરાત રાજ્ય મહાસંઘના આદેશ અન્વયે તેમજ પંચમહાલ જિલ્લાના મહાસંઘના માર્ગદર્શન હેઠળ અમે આજરોજ જે આંદોલનની રણનીતિના ભાગરૂપે તારીખ 28/11 કામગીરી કરીશું, પણ રિપોર્ટિંગ નહીં, ઓનલાઈન કે ઓફલાઈન રિપોર્ટિંગ ન કરવાના આંદોલનના ભાગરૂપે આજે અમે સૌ બહેનો અને ભાઈઓ એકત્રિત થયેલા છે. જે બાબતે અમે જે ઓનલાઈન જે એન્ટ્રી જે ટેકોના માધ્યમથી FHW બેન FHSના મારફતે થતી હોય છે, એનો આંદોલનના ભાગરૂપે અમે બંધ કરવા માટે અને તેમજ એની સાથે સબમિટ કરવા માટે ઊભા થયેલા છે. ગુજરાત રાજ્ય મહાસંઘના